શાક બજાર વિસ્તારમાં આવેલી SBI બેંક બહાર 20 લાખની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. વિવિધ બેંકમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી કંપનીની વેનમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવવામાં આવી હતી. રિક્ષામાં આવેલા અજાણ્યા ઈસમોએ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના સિલિકોન સુપર કોમ્પ્લેક્સમાં આવેલી રેડિયન્ટ કંપની વિવિધ બેંકોમાંથી રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરે છે. આજે કંપનીની ગાડી રૂપિયા લઈને ડ્રાઈવર સુભાષ અને ગનમેન રમેશસિંહ ચોક બજાર ખાતે આવેલી SBI બેંકમાં રૂપિયા જમા કરવા ગયા હતા. ગનમેન ગાડીમાં બેઠો હતો અને ડ્રાઈવર 42 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બેંકમાં જમા કરાવવા ગયો હતો. દરમિયાન રિક્ષામાં અજાણ્યા 4 જેટલા ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ ગનમેનને કહ્યું હતું કે તારા રૂપિયા પડી ગયા છે, જેથી ગનમેન ગાડીમાંથી ઉતરી રૂપિયા લેવા જતાં અજાણ્યા ચપળતાથી ગાડીમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રિક્ષામાં ફરાર થઈ ગયા છે. ગનમેને બેગની ઉઠાંતરી થઈ હોવાની જાણ થાય છે. દરમિયાન ડ્રાઈવર પણ આવી જાય છે અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. 20 લાખની લૂંટની ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ ખબલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચ FSL ડોગ્સ કોર્ટની ટીમ પણ જોડાઈ ગઈ છે. પોલીસ તપાસ કરાતા બેંકના CCTVમાં ઘટના કેદ થઈ ગઈ છે. ત્યારે પોલીસને લૂંટારાઓ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાનો નંબર મળી જતાં CCTV અને રિક્ષાના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘટના બની તેનાથી 200 મીટર દૂર જ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે. જ્યારે લૂંટારાઓએ વેનના ગનમેનને રૂપિયા પડી ગયા હોવાનું કહીને નજર ચૂકવી રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવી હતી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.